तलाटी काम मंत्रीओना पड़तर प्रश्नोना निराकरणनी मांगणी साथे आवेदनपत्र आपी रजूआत करवामां आवी हती। सरकारनी तमाम विभागनी योजनाओनी अमलवारीनी कामगीरी करता तलाटी काम मंत्रीना विविध पड़तर प्रश्नो बाबते अगाउ अनेकवार सरकारमां आवेदनपत्र आपवामां आव्युं हतुं अने आंदोलनना पगरण मंडाया हता, परंतु ते बाबते सुखेद उकेल लावानी खात्री पण आपवामां आवी हती, जेथी राज्यना तलाटी मंडळ द्वारा हड़ताल समेटी लेवामां आवी हती। त्यारबाद अत्यार सुधी कोई ज मांगणी न संतोषाता गुजरात राज्य तलाटी मंडळ द्वारा 9/7/2022 ना रोज कारोबारी सभा में आंदोलन समयना पड़तर प्रश्नों निराकरण लावा माटे सरकार ने अनुरोध करवामां आव्यो हतो। अने जो तलाटी काम मंत्रीओना आंदोलनना समयना प्रश्नों निराकरण वेली तके न आवे तो तारीख 2/8/2022 थी राज्यभरना तलाटी काम मंत्रीओए ना छूटके हड़तालनु शस्त्र उगामवू पड़शे तेवी चीमकी आपवामां आवी हती। तलाटी काम मंत्रीओना पड़तर मांगणीओ वेली तके उकेल आवे ते माटे आजरोज जिल्ला सेवा सदन खाते जिल्ला कलेक्टर ने आवेदनपत्र आपी मांगणी करवामां आवी हती अने वेली तके प्रश्नोनो सुखेद उकेल न आवे तो उग्र आंदोलन करवानी पण चीमकी उच्चारवामां आवी हती। આજે છોટાઉદેપુર જિલ્લા તલાટી મંડળ દ્વારા માન્ય કલેક્ટર સાહેબશ્રી તથા માન્ય જિલ્લા વિકાસ અધિકારી સાહેબશ્રીને ગુજરાત રાજ્ય તલાટી મંડળના તારીખ 2/8/2022 હડતાલ કાર્યક્રમ બાબતે આવેદન સુપ્રત કરવા માટે અમે ઉપસ્થિત થયેલ છીએ। અમારી મુખ્ય માગણીઓ જેવી કે ગ્રેડ પેમાં વિસંગતતા, 2004-05 તલાટીઓની સળંગ નોકરી ગણવા બાબતની મુદ્દો, પછી વિસ્તરણ અધિકારીમાં પંચાયત સહકારમાં પ્રમોશનની વાત છે, પછી જે અમે બીજા ડિપાર્ટમેન્ટની કામગીરી કરીએ છીએ એના વિશેષ ભથ્થાની વાત છે, પછી રેવન્યુ તલાટીની અને પંચાયતની કામગીરી તલાટી કમમંત્રી પંચાયત જ કરે છે તો એમના જોબચાર્ટ રેવન્યુ તલાટીના જોબચાર્ટની વાત છે। આ બધા મુદ્દાને લઈ અને અમે આજે આવેદનપત્ર સુપ્રત કરવા માટે જિલ્લા પંચાયત કચેરી છોટાઉદેપુર ખાતે આવેલ છીએ અને અમારા રાજ્યમંડળ છોટાઉદેપુર રાજ્યમંડળના તલાટીઓ કાલ તારીખ 2/8/2022 અચોક્કસ મુદ્દતની હડતાલ ઉપર જોડાવાના છીએ। અગાઉ માન્ય મુખ્યમંત્રી, ભૂતપૂર્વ માન્ય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ તથા ઉપમુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ સાહેબ દ્વારા અમારી માગણીઓને, જે અમે હડતાલ પર ઉતરેલ હતા એ માગણીઓ સંતોષવા માટે તેમણે અમને આશ્વાસન આપેલું હતું, એ વાતને પણ 9 માસ થઈ ગયા છતાં પણ અમારી માગણીઓ પૂર્ણ કરેલ નથી, એ જેથી ગુજરાત રાજ્ય તલાટી મંડળના આદેશ અનુસાર છોટાઉદેપુર જિલ્લા તલાટી મંડળ કાલથી અચોક્કસ મુદ્દતની હડતાલમાં જોડાવાનું છે અને છોટાઉદેપુર જિલ્લા તલાટી મંડળ રાજ્ય તલાટી મંડળને સંપૂર્ણ ટેકો જાહેર કરે છે।